બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સૌ વિદ્યાર્થી મિત્રોને ને નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ એના આ ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જુદા જુદા અભ્યાસક્રમ ચાલે એમાંનો એમએસ ડબલ્યુ માસ્ટર ઓફ સોશિયલ વર્ક એના ચાર સત્રોમાંનો ત્રીજા સત્રનું ત્રણસો ત્રણ નંબરનું કૌટુંબ કુટુંબ બાળ અને યુવા કલ્યાણ એના અંદર આજે આપણે કૌટુંબિક સમાજ કાર્ય વિશે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો કૌટુંબિક સમાજ કાર્યમાં આપણે આજે જે સમાજ કાર્ય કરવાનું છે સમાજ કાર્યકર તરીકે કામ કરવાનું છે એમાં કૌટુંબિક સમાજ કાર્ય વિશેની વિગતે વાત આજે આપણે જાણવાના છીએ તો આ વ્યાખ્યાનમાં વ્યવસાયિક સમાજ કાર્યકર તરીકે માનવ કુટુંબોમાં ઉદભવતી સમસ્યાઓના નિરાકરણ માટે નિરાકરણ માટેના કાર્યની કુશળતા મેળવવા માટે એક આ એકમના અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે કુટુંબ અંગે જાણકારી પ્રાપ્ત થશે અને બીજું કૌટુંબિક સમાજ કાર્યના અભિગમોની સમજ કેળવવાનો હેતુ આ વ્યાખ્યાનમાં થશે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કૌટુંબમાં સમાજ કાર્ય કરવાનું છે ત્યારે કૌટુંબિક સમાજ કાર્ય કરવાનું છે ત્યારે એના અભિગમો પણ આપણે સમજવા જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો એ એ એની સાથે આપણે જો વાત કરવી હોય તો આજથી દોઢસો બસો વર્ષ પહેલાં આપણા દેશમાં ઔદ્યોગિકરણની શરૂઆત થઈ અને એ દોઢસો બસો વર્ષના સમયગાળામાં છેલ્લા આપણે દોઢસો બસો વર્ષની વાત કરીએ તો એમાં ઔદ્યોગિકરણની આપણા દેશમાં શરૂઆત થવાના કારણે શું થયું તો એના કારણે આપણા દેશમાં જે આગળ પરંપરાગત જે સંયુક્ત કુટુંબો હતા તો એ કુટુંબો માં રહેનાર વ્યક્તિઓ હતા એની જે ભાવના એ કુટુંબના સભ્યો પ્રત્યેની હતી ભાઈઓ ભાઈઓ પ્રત્યેની લાગણી હતી મા બાપ અને બાળકો પ્રત્યેના જે સંબંધો હતા તો એ બધી બાબતોમાં ધીમે 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 પરિવર્તન આવતું ગયું તો આ ઔદ્યોગિકરણ અને વિકાસની દોટમાં માનવ અનેક પ્રકારની સામાજિક આર્થિક અને ભાવનાત્મક સમસ્યાઓથી પીડાતો રહ્યો મિત્રો દેખાદેખી વધી આપ સૌને બી ખ્યાલ હશે કે છેલ્લા બે ચાર દાયકામાં તો આ જે ભૌ ભૌતિક યુગ આપણે કહીએ એટલે પશ્ચિમીકરણની આડઅસર કહો કે વધારે ભૌતિક રીતે સુખી થવાનો મોહ આપણે કહીએ અને બીજી બાજુ ઔદ્યોગિકરણ અને વિકાસની દોટ આપણને અસર કરે છે તો પહેલું આપણું જે જીવન હતું એ પરંપરાગત સાદું જીવન હતું પણ અત્યારે દરેક વ્યક્તિને સુખી થવું છે એવો એક મોહ અને એટલા માટે થવું છે કે દેખાદેખી આપણે ત્યાં વધી ગઈ છે કે ભાઈ ફલાણાને સારું મકાન છે તો આપણે સારું મકાન હોવું જોઈએ ફલાણા લગ્નમાં આટલો ખર્ચ કર્યો તો આપણે પણ આટલો ખર્ચ ભાઈએ ભાઈને મારુતિ છે તો આપણે બી હોવી જોઈએ બરાબર તો આ રીતે દેખાદેખી આપણે ત્યાં છેલ્લા કેટલાક સમયથી વધતી જાય છે અને એટલા માટે વધતી જાય છે કે ઔદ્યોગિકરણની અસર આપણા બધાના જીવનમાં આવી છે ઉદ્યોગો થકી ભૌતિક યુગ શરૂ થઈ ગયો એટલે બધી નાની મોટી સુખ સુવિધાની જરૂરિયાત સુખ સુવિધાની જે ભૌતિક બાબતો છે એ આપણે ત્યાં મળતી થઈ અને એના ઉપયોગ થકી દેખાદેખી વધી એવું આપણે કહી શકીએ પણ એના એના થકી શું થયું તો કે ભાઈ સામાજિક સમસ્યાઓ ઊભી થઈ બરાબર ફલાણા એમ કે આ દહેજમાં આટલું આપ્યું તો આપણે દહેજમાં આટલું આપો હે ને એ પૂરું ના થાય તો પછી બીજી રીતે હે ને છેતરપિંડી કરવાના અને એ બધા પ્રયાસો આપણે ત્યાં તો સમાજની જુદી જુદી સમસ્યાઓ એ રીતે આર્થિક સમસ્યાની સમાજની એક મહત્ત્વની વાત કહું કે દાખલા તરીકે ઔદ્યોગિકરણના કારણે શું થયું તો કે ભાઈ આજના જે ખેડૂતો છે દાખલા તરીકે તો એ ખેડૂત છે એ પોતાના દીકરા દીકરીને ખેતી કરવા રાજી નથી ખેતી કરાવવા માટે રાજી નથી એના દીકરા દીકરીને એમ કે ભાઈ ભલે ને દસ પંદર હજારની વીસ હજારની નોકરી મળે પણ ઠંડા છાંયા આપણે કામ કરીએ ને સારું જીવન જીવીએ તો આવી માનસિકતાના કારણે એમના દીકરા દીકરીને જ્યારે ખેતર નથી લઈ જતા અથવા તો એવું કામ શ્રમ નથી કરાવતા ત્યારે એ દીકરા દીકરીનું એ રીતે ઘડતર થાય છે કે એ શહેર તરફ ગામડામાંથી શહેર તરફ પ્રયાણ કરે છે અને એના કારણે શું થશે એટલે કે નાની મોટી ઉદ્યોગોમાં કારખાનાઓમાં કંપનીઓમાં એ કામે જશે થોડું ઘણું ભણીને તો એના કારણે શું થશે એ જે મા બાપ છે એને સાચવનારું કોઈ રહેતું નથી દીકરાઓ બધા સ્થળાંતર કરી જાય તો ત્યારે આ જે સમસ્યા ઊભી થાય છે વૃદ્ધોને સાચવવાની સમસ્યા ઊભી થાય અને બીજી બાજુ સંયુક્ત કુટુંબોમાં શું હતું કે યુવાન બરાબર પતિ પત્ની છે એ જો કામે જતા હોય તો એમના દીકરાને સાચવવા માટે એમના દાદા દાદી હે ને પોત્રપોત્રીના દાદા દાદી છે એ એને સાચવી લેતા હતા તો એ રીતે સંયુક્ત કુટુંબમાં આ સમસ્યાઓ નહોતી પણ આ ઔદ્યોગિકરણના કારણે સ્થળાંતર થવું અને એના કારણે આવી બરાબર અસમાયોજનની સમસ્યાઓ ઊભી થાય છે પછી દીકરા દીકરીને કદાચ એમ થાય કે મારા મમ્મી પપ્પા શું કરતા ભાવનાત્મક રીતે પણ એ દૂર રહેવાના કારણે પીડાતા હોય અને શહેરમાં જાય છે ત્યારે મોંઘવારી નડતી હોય છે હે ને ભાડાના મકાનનો તો ચાર પાંચ હજાર રૂપિયા ભાડું ભરવાનું થાય પછી બીજા ખર્ચા બી આવન જાવનના ખર્ચા અને બીજા ખાણીપીણીના કે બીજા બધા ખર્ચાઓ જ્યારે શહેરમાં દીકરા દીકરીઓ વધારે ભણશે આ તે તો એ બધા ખર્ચાઓ તો કહેવાનો મતલબ છે કે આર્થિક સંક્રામણ પણ આવા કુટુંબોને નડતી હોય તો આવી અનેક પ્રકારની સામાજિક આર્થિક અને ભાવનાત્મક સમસ્યાઓથી જ્યારે માનવ પીડાય પીડાય છે જેની આડઅસર તેના કુટુંબ ઉપર થાય જે સુખરૂપ કુટુંબ જીવતું હતું એની જગ્યાએ આવી બધી જે સમસ્યાઓ થી ગ્રસ્ત જ્યારે વ્યક્તિ કુટુંબનો મેઇન સભ્ય હશે ત્યારે એ સમસ્યાગ્રસ્ત બને છે હા એ સામાજિક સમસ્યાનો તકલીફ હોય અને આર્થિક કે ભાવનાત્મક સમસ્યાથી એ પીડાય આ કૌટુંબિક સમસ્યાના સમાધાન માટે અનેક શાસ્ત્રોના પ્રયાસો નિષ્ફળ નીવડતા તેના પર્યાયરૂપે સમાજકાર્ય શાસ્ત્રનો ઉદ્ભવ થયો એવી વાત આપણે આગળની વક્તવ્યમાં વાત કરી કે ભાઈ સત્તરમી સદીમાં જ્યારે ઇંગ્લેન્ડમાં સમાજ કાર્યનો ખ્યાલ વિકસ્યો સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં જ્યારે ઔદ્યોગિકરણની આડઅસર એવી થઈ સ્થળાંતરો વધ્યા અને નવી સમસ્યાઓ સામે આવી ત્યારે કોઈ શાસ્ત્ર કામે ના આવ્યું ત્યારે એમાંથી નવા એક શાસ્ત્રનો ઉદભવ થયો તે સમાજકાર્ય તો આ સમાજ કાર્યનો ખ્યાલ સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં ઇંગ્લેન્ડમાં થયો વધારે વિકાસ એનો અમેરિકામાં થયો અને છેલ્લા સો એક વર્ષમાં વિશ્વના બધા દેશોમાં આ સમાજ કાર્યનો ખ્યાલ વિકસ્યો છે એવું આપણે કહી શકીએ મિત્રો આ સમસ્યાઓના સમાધાન માટે સમાજ કાર્યનો જે ખ્યાલ છે એ આપણે ત્યાં વિકસ્યો છે ત્યારે એ સમાજ કાર્યનો અભ્યાસ કરીને સમાજ કાર્યકર છે એ પોતે આ કુટુંબના આવા સમસ્યાગ્રસ્ત જે વ્યક્તિઓ છે એનો સમાધાનનું કામ એ કરી શકે એના માટે થઈ અને સમાજકાર્ય છે એ એની મદદે આવે છે સમાજકાર્ય સમાજની પ્રગતિ અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ હોવાના લીધે કુટુંબને મજબૂત બનાવવું કુટુંબમાં શાંતિ અને સમાયોજન સ્થાપિત કરી માનવ સુખાકારી વધારવા સમાજ કાર્યકર કામ કરશે માનવ સમાજની મહત્ત્વપૂર્ણ સામાજિક સંસ્થા તરીકે કુટુંબની વ્યવસ્થા અને આમાં કૌટુંબિક સમાજ કાર્યના અભિગમોને સમજી કૌટુંબિક સમસ્યાઓ હલ કરવામાં કુટુંબ સાથેનું કૌટુંબિક સમાજ કાર્ય ખૂબ ઉપયોગી થશે માટે આપણે આગળ એને જોઈએ વિદ્યાર્થી મિત્રો આ જે કુટુંબ છે એ કુટુંબિક વ્યવસ્થાના રૂપમાં આપણે થોડુંક પહેલાં સમજીએ કે અહીં કુટુંબ વ્યવસ્થા એટલે એવું માળખું જેમાં કુટુંબના જુદા જુદા સભ્યો વચ્ચે સંબંધોનું ગુંફન હોય હે ને સંબંધો એકબીજા ગૂંચડાની જેમ જોડાયેલા છે એની કામગીરી અને જવાબદારીઓની ગોઠવણી હોય છે ભાવનાત્મક મજબૂતી હોય છે અને એકબીજા પ્રત્યે આદર ભાવ મજબૂતાઈથી જોડાયેલા હોય છે મિત્રો કુટુંબનું જે માળખું છે ને એ બહુ એક ગહન એક પરિસ્થિતિનું એક મોડલ છે એવું આપણે કહી શકીએ ખૂબ ગહન પરિસ્થિતિ એમાં આપણને જોવા મળે અને જુદા જુદા કુટુંબોમાં એમાં સામાન્ય ફેરફાર ચોક્કસ હોય પણ એના અંદર સંબંધો એવા બધા ગૂંચવાયેલા હોય અને સંબંધો થકી એ એ કુટુંબના સભ્યો છે એ જોડાઈ રહે છે દરેકની કુટુંબના જે સભ્યો છે એના અંદર જુદી જુદી કામગીરી ગોઠવાયેલી હોય એટલે કે જવાબદારી ગોઠવાયેલી હોય હે ને ભાગે આપણે ત્યાં જે ભારતીય કે ગુજરાતી કુટુંબો છે એમાં આર્થિક ઉપાર્જનનું કામ પુરુષો સંભાળતા તો સ્ત્રીઓ છે એ ઘરની સાફ સફાઈ હોય હે ને બાળ ઉછેર બાળ જન્મ આપવો અને ઉછેર કરવો રસોઈનું કામ હે ને એ બધું એ સંભાળતા હા છેલ્લા એક બે દાયકાથી એમાં પણ પરિવર્તન આવતું જાય છે એટલે બહેનો પણ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિમાં જોડાતા જાય છે એટલે સારી બાબત છે પણ મુખ્ય જવાબદારીની આપણે વાત કરીએ તો પરંપરાગત જે આપણા કુટુંબ હતા એમાં આ રીતની કામગીરી કે જવાબદારીની ગોઠવણી થયેલી હતી પણ જુદા જુદા જે સભ્યો છે કુટુંબ એમાં ભાવનાત્મક મજબૂતાઈ બહુ હતી હે ને એટલે પિતાનો પુત્રો પ્રત્યેનો પ્રેમ હોય એ ભાવનાત્મક બાબત હોય કે પુત્રોનો પિતા માતા પિતા પ્રત્યેની લાગણી અને જોડાણ હોય અને એ રીતે એકબીજાનો આદર ભાવ એ મજબૂતાઈથી આ રીતે જોડાયેલો છે આ કુટુંબ છે જે થકી કુટુંબ સંસ્થા પોતાના કામો નિયમિત કરી માનવ સુખાકારી વધારી અને કુટુંબના દરેક સભ્ય યોગ્ય જીવન જીવી શકે હે ને બાળક પણ યોગ્ય જીવન જીવી શકે યુવાન પણ યોગ્ય જીવન જીવી શકે અને વૃદ્ધો એ પણ સારું જીવન જીવી શકે આ માળખાકીય વ્યવસ્થા ખોરવાય ત્યારે જે તે કુટુંબમાં કૌટુંબિક સમસ્યાઓ જન્મ લે છે મિત્રો પહેલાં એવું હતું ને સંયુક્ત કુટુંબમાં કે જે વડીલો હતા એ ભલે આર્થિક ઉપાર્જન ના કરે એટલે યુવાનીમાં આર્થિક ઉપાર્જન કર્યું પણ પચાસ સાહીઠ પ્લસ પછી સિનિયર સિટીઝનમાં એ પોતે પોતાનો અનુભવ એ કુટુંબને આપે હે ને અને એ થકી એટલે એટલે પોતાનો જે અનુભવ છે એ શેર કરશે હે નાની નાની બાબતોમાં કહેશે કે આપણે આવું કરી શકીએ તેવું કરી શકીએ અને આ રીતે આગળ વધી શકીએ સુખી થઈ શકીએ જે પણ તો એ વડીલો છે એ માર્ગદર્શન મદદનું કામ કરતા હતા તો યુવાનો છે આર્થિક ઉપાર્જનનું કામ કરતા બરાબર અને સ્ત્રીઓ છે એ બાળું છેનું કામ કે ઘરની સંભાળ લેવાનું એ બધું કામ તો આ રીતની બધી જવાબદારીઓ હતી એ જવાબદારીઓ એટલે કે એક આખું માળખું હતું એ વ્યવસ્થા બરાબર ચાલતી હતી અને માટે સમાજ માન્ય વ્યવસ્થા દરેક કુટુંબમાં જળવાય એ ખૂબ જરૂરી હવે આ રીતનું માળખું છે એ જળવાય એ બહુ જરૂરી છે પણ એના અંદર જ્યારે માળખું બરાબર આ રીતે જળવાતું નથી ત્યારે સમસ્યાઓ જન્મ લે છે એવી એક વાત પણ અહીંયા એક વ્યવસ્થાના રૂપમાં એક વ્યવસ્થા છે કુટુંબ છે ને એક વ્યવસ્થા છે એ આપણે અહીંયા એક હે ને ફેમિલી એઝ એક સિસ્ટમ એ રીતે આપણે અહીંયા સમજવાનું કે જોવાનું છે અ કોઈ પણ વ્યવસ્થા તંત્ર માટે એના પાસાઓ જરૂરી છે અહીંયા આપણે કુટુંબ સંસ્થાના વ્યવસ્થા તંત્રીએ પાસાઓ સમજીએ મિત્રો આ વ્યવસ્થા આખું તંત્ર શું છે એના 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 થોડા ચાર પાંચ આપણે જે પાસા છે એ જોઈએ તો નંબર એક કુટુંબમાં પેટા વ્યવસ્થાઓની જાળ કુટુંબ છે ને એ કંઈ સ્ટેપ નથી એક બે ત્રણ ચાર પાંચ એવું પણ એના અંદર જુદી જુદી શાખાઓ પેટા વ્યવસ્થાઓ હોય હે ને દાખલા તરીકે એક સામાજિક જવાબદારીઓ એક આર્થિક જવાબદારી નિભાવે એક ઘરની વ્યવસ્થાનું માળખું આખડ આખું જોવે બરાબર છે કોઈ એવી ભણેલી ગણેલી દીકરી હોય તો એના જે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો નાના એટલે બહેન હોય અથવા તો ભત્રીજાઓ હોય તો એની એ શિક્ષણનું જવાબદારી જોઈએ માર્ગદર્શન મદદ કરે તો પેટા વ્યવસ્થાઓ જુદી જુદી હોય હે ને રસોઈની વાત હોય સફાઈની વાત હોય શિક્ષણની વાત હોય ને આરોગ્યની વાત હોય દવાખાને જવાની વાત હોય કે આર્થિક ઉપાર્જનની વાત હોય કે સામાજિક જવાબદારી નિભાવવાની વાત હોય તો આ પેટા વ્યવસ્થાઓ બીજું છે પેટા વ્યવસ્થા વચ્ચે આંતરિક વ્યવસ્થા એવું નથી કે દાખલા તરીકે શિક્ષણનું જે વ્યવસ્થા છે એ સંભાળે બીજું ના કામ કરે ના એની સાથે બીજા જોડાણો દાખલા તરીકે શિક્ષણમાં બી આર્થિક બાબતોની જરૂર પડે હે ને સામાજિક કામોમાં પણ આર્થિક બાબતોની જરૂર પડે તો એ બધા વચ્ચે પાછા આંતરિક જાળ છે હે ને આંતરિક વ્યવસ્થા છે કે ભાઈ જ્યાં જરૂર પડે છે ત્યાં એકબીજા એકબીજાને મદદ કરી અને આખું એ રીતે એક આ જે વ્યવસ્થા છે એ એમાં મદદરૂપ થઈ અને વ્યવસ્થાને ચલવે ત્રીજું છે પેટા વ્યવસ્થા અને આંતર વ્યવસ્થા વચ્ચે સમાયોજનની સ્થિતિ હે ને સમાયોજન જો બધી વ્યવસ્થાઓ અલગ અલગ પોતે કામ કરે અને સમાયોજન ના સધાય તો પણ સમસ્યા ઊભી થાય એટલા માટે સમાયોજનની સ્થિતિ હે ને દરેક જે પેટા વ્યવસ્થાઓ છે એના અંદર જે આંતરિક વ્યવસ્થાઓ હોય હે ને એ બધા વચ્ચે સમાયોજન ખૂબ જરૂરી છે એના અંદર ચોથું છે દરેક પેટા વ્યવસ્થાની ચોક્કસ મર્યાદા અને ઘડતર હોય હે ને જે પણ વ્યવસ્થા બની તો એનું ચોક્કસ એક ઘડતર થયું કે ભાઈ દાખલા તરીકે રસોઈ આપણે જે તે કુટુંબમાં બને છે તો એનું મેનુ બી તૈયાર હોય છે ને કે ભાઈ સવારે તો કે ભાઈ ચાની સાથે આપણે આ નાસ્તો હોય બરાબર પછી જમવાની બપોરે તો કે આટલા વાગ્યા લગભગ આટલા વાગ્યાના ગાળામાં બપોરની જમવાની વ્યવસ્થા જમવામાં લગભગ આ રીતે શાક રોટલી કે જે પણ આપણી જે જે તે ઘરોની સિસ્ટમ હોય તો આખું એક ઘડતર હોય સાંજે તો કે આ રીતે જમવાનું હોય તો એક ઘડતર અને એની મર્યાદા પણ હોય દરેક પેટા વ્યવસ્થા છે તો એને મર્યાદામાં એને બાંધેલી હોય છે જ્યારે એની મર્યાદાઓમાં ફેરફાર થાય ચોક્કસ મર્યાદાથી જો બહાર પેટા વ્યવસ્થા ચાલી જાય તો પણ સમસ્યા ઊભી થાય એટલે આ પણ એક પાસું આપણે અહીંયા વિચારીએ અને એમાં છેલ્લું પાસું એવું કહેવાય કે સમગ્ર વ્યવસ્થા તંત્રના વિકાસ કાર્ય માટે તમામ મર્યાદાઓ સાથે કાર્ય કરવામાં આવે છે મિત્રો મનફાવે એમ વ્યવસ્થા ના ચાલે હે ને એની જે મર્યાદાઓ હોય એ મર્યાદાઓ થકી હે ને આ વ્યવસ્થા જળવાય એ ખૂબ જરૂરી છે એટલે આ રીતે આપણે જોવા જઈએ તો આ રીતે જુદા જુદા હે ને વ્યવસ્થા તંત્રને ચલાવવા માટેની જે પાસાઓ છે એ પાસાઓને આપણે આ રીતે સમજી શકીએ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ કૌટુંબિક મદદની પ્રક્રિયામાં બે પ્રકારના દિશા સૂચનની મદદ કરવામાં આવે છે દિશા સૂચનથી મદદ કરવામાં બે બે પ્રકારના દિશા સૂચન મિત્રો આના અંદર આપણે જોવા જઈએ ને આપણી જે ખાસ કરીને ભારતીય હે ને ની જે સ્થિતિ છે કૌટુંબિક સ્થિતિ તો એના અંદર વ્યક્તિ અને કુટુંબ એ બે બાબતો હે ને એ બે બાબતો બહુ મહત્ત્વની હોય છે એટલે આપણે બે બાબત એવી જોઈશું કે પહેલી બાબત છે એ કુટુંબમાં વ્યક્તિને વિશેષ મહત્ત્વ આપવામાં આવે પહેલી બાબત એ છે એટલે આપણે કૌટુંબિક મદદ કરવી હોય ને તો આ બે પ્રકારના દિશા સૂચન એક વ્યવસાયિક સમાજ કાર્યકર તરીકે આપણે કરવા પડશે એટલે એમાં પહેલી બાબત આપણે શું જોવાના છીએ તો કે ભાઈ કુટુંબમાં વ્યક્તિને વિશેષ મહત્ત્વ આપવામાં આવે એટલે કુટુંબની જે વ્યક્તિઓ છે ને એ દરેક વ્યક્તિ એ એ એ પોતાનું એક આખું એક માળખું હોય છે એ માળખામાં ફિટ હોય દાખલા તરીકે પિતા તો હે ને પિતા આર્થિક ઉપાર્જન કરશે સામાજિક નિર્ણયો લેશે હે ને કુટુંબના બધા સભ્યોને માર્ગદર્શન મદદ કરશે વડીલ તરીકેની ભૂમિકા ભજવશે તો એક વ્યક્તિ તરીકે પિતા એ રીતે વ્યક્તિ તરીકે માતા હે ને માતા છે એ બાળ જન્મ આપશે બાળુ છેરની મહત્વની ભૂમિકા ભજવશે અને આપણે ત્યાં જે હાઉસવાઈફ હોય છે એ ભાગે ઘરમાં રસોઈનું મહત્ત્વની એક ભૂમિકા સાફ સફાઈની મહત્ત્વની ભૂમિકા હે ને બાળુછેરની મહત્વની ભૂમિકા એ નિભાવે છે તો આ રીતે દરેક જે વ્યક્તિ છે હે ને મોટો ભાઈ હોય તો નાના ભાઈ બહેનોની હે ને માર્ગદર્શન મદદમાં હશે પછી નાના ભાઈ બહેન છે એ મોટાને હે ને માન આપશે અને એમની મદદમાં નાના મોટા કામમાં જોડાશે તો આ રીતે દરેક જે કુટુંબનો સભ્ય છે દરેક વ્યક્તિ છે કુટુંબની એનું વિશેષ મહત્ત્વ હોય છે અને એટલા માટે એ વિશેષ મહત્ત્વ છે એટલા માટે એ વ્યક્તિ મહત્ત્વની છે કોના માટે કુટુંબ માટે કોના માટે સમાજ માટે તો મિત્રો કુટુંબ વ્યક્તિઓનું બનેલું છે અને વ્યક્તિ જો એના માળખામાં ફિટ નહીં તો એ અસમાયોજન ઊભું કરશે અને અસમાયોજન ઊભું થાય તો કૌટુંબિક સમસ્યા ઊભી થાય એટલે અહીંયા દરેક કુટુંબમાં વ્યક્તિ છે એ મહત્વનું છે એટલે જ્યારે આપણે કૌટુંબિક મદદ કરવાની થાય છે ત્યારે હે કૌટુંબિક સમસ્યા હલ કરવાની થાય છે ત્યારે આપણે દરેક વ્યક્તિનો પણ અભ્યાસ કરો આપણે આગળ જે વાત કરી હતી ને આગળના લેક્ચરમાં કે એક વ્યક્તિનો વૈજ્ઞાનિક ઢબે આપણે અભ્યાસ કરશું કે ભાઈ કઈ જગ્યાએ શા માટે કેમ શું કરવા જેવું છે કે જેના કારણે સમસ્યામાંથી બહાર આવી શકે બરાબર ને તો દરેકે દરેક વ્યક્તિ મેં આગળ વાત કરી હતી તુંડે તુંડે મતિ ભિન્ન એટલે આ એક કુટુંબમાં ચારથી પાંચ સભ્યો છે કે આઠ દસ સભ્યો છે તો એ બધાના મગજમાં અલગ વિચાર ચાલે અને અલગ વિચાર થકી અલગ વર્તન પણ હોય છે પોતાનું તો દરેક કુટુંબમાં આ રીતે વ્યક્તિ એ વિશેષ મહત્ત્વ ધરાવે છે એટલે એ એક વ્યવસાય સમાજ કાર્યકર તરીકે આપણે બરાબર ધ્યાને લેવાનું છે એમાં બીજા પ્રકારની વાત આપણે કરીએ તો હે ને એક પ્રકાર આપણે જોયો કે કુટુંબ એક બાબત જોઈએ કે આપણે કુટુંબમાં વ્યક્તિને વિશેષ મહત્ત્વ આપીએ બીજી બાબત છે એ છે કે કુટુંબને વ્યક્તિઓના જૂથ સમજીને જરૂરિયાતો અને સમસ્યા ઉપર ભાર આપવામાં આવે આ બીજી બાબત એટલે બીજી બાબતમાં આપણે શું જોવાનું છે કે કુટુંબ સહી વ્યક્તિઓનું બનેલું એક જૂથ છે હે ને એમાં બાળકો હે ને બહેનો ભાઈઓ હે ને એટલે કે સ્ત્રી પુરુષ અને બાળકો એ બધા જ મળીને હે ને યુવાનો વૃદ્ધો એ બધા મળીને એક જૂથ એવું આપણે સમજીએ છીએ કુટુંબ છે એક વ્યક્તિઓનું જૂથ છે હવે આ જૂથ છે એની જરૂરિયાતો અને સમસ્યાઓ ઉપર આપણે ભાર આપવાનો છે કે ભાઈ આજે જે તે કુટુંબ કૌટુંબિક સમાજ કાર્ય કરીએ છીએ એ કુટુંબમાં રહેલ વ્યક્તિઓનું જે જૂથ છે એ એ જૂથ એક જૂથ તરીકે આપણે એની શું જરૂરિયાતો છે અને એ જરૂરિયાતો પૂરી નહીં થાય ત્યારે એમાંથી સમસ્યાઓ પણ ઊભી થશે તો આ બંને બાબતો જરૂરિયાતોનું આપણે લિસ્ટિંગ કરશું કે ભાઈ આ જૂથને કઈ કઈ જરૂરિયાતો છે હે ને એટલે કે કુટુંબની કઈ કઈ જરૂરિયાતો છે અને એ જરૂરિયાતો પૂરી નથી થતી એમાં અસમાયોજન ઊભું થાય છે એમાં અસંતોષ ઊભો થાય છે ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે તો અહીંયા બે પ્રકારના દિશા સૂચન હે ને એ એ રીતે આપણે એને મદદ કરવાની છે કૌટુંબિક સમાજ કાર્યકર્તા રીતે મિત્રો આપણે અભિગમોમાં જોઈએ તો કઈ રીતે આપણે શું બાબતો ધ્યાને લઈને આ આપણે કૌટુંબિક સમાજ કાર્ય કરવાનું છે તો વર્ષ ઓગણીસો ને ઓગણસિત્તેરમાં વોશિંગ્ટનમાં એની વોશિંગ્ટનની વિશ્વવિદ્યાલયની સ્કૂલ ઓફ સોશિયલ વર્ક સંસ્થાના સંશોધન દ્વારા કૌટુંબિક સમાજ કાર્યના ત્રણ અભિગમ એમણે રજૂ કરેલા છે અને એ જે અભ્યાસ થકી જે અભિગમો બરાબર સંશોધન થકી જે અભિગમો આપણી સામે છે એની આ થોડીક ટૂંકમાં આપણે વાત કરીએ તો એમાં પહેલો અભિગમ છે મનોવિશ્લેષણાત્મક અભિગમ એટલે ભાવનાત્મક અભિગમ એવું આપણે અહીંયા લઈ શકીએ મિત્રો મનોવિશ્લેષણાત્મક અભિગમ હમણાં મેં વાત કરીને કે તુંડે તુંડે મતિ દને દરેક હે ને કુટુંબમાં રહેલ દરેક સભ્યના મગજમાં અલગ વિચાર ચાલે અને એ વિચારની સાથે લાગણી પણ ભાવના પણ જોડાયેલી છે તો જ્યારે કોઈની લાગણીને કોઈની ભાવનાને ઠેસ પહોંચે અચ્છા કોઈને અન્યાય જેવું લાગે કે ભાઈ કુટુંબમાં મારી અવગણના થઈ રહી છે તો એને ઠેસ પહોંચશે ભાવનાત્મક ઠેસ પહોંચશે ત્યારે એ વ્યક્તિ છે એ કુટુંબનું જે આ માળખું છે એનાથી થોડોક અલગ થવાનો પ્રયાસ કરશે હે ને દૂર રહેવાનો પ્રયાસ કરશે સૂનમુન રહેશે હેને પોતાની લાગણી શેર નહીં કરે પોતાના વિચારો વ્યક્ત નહીં કરે અથવા તો કુટુંબની જે બધા જે કામો કે જવાબદારી છે એમાં અસરકારક ભૂમિકા નહીં ભજવે તો આ મનોવિશ્લેષણાત્મક અભિગમ એ અહીંયા આપણને કામે લાગે છે કે ભાઈ દરેકનું મનોવિશ્લેષણાત્મક અભ્યાસ થવો જોઈએ અને એને શું તકલીફ છે ભાવનાત્મક રીતે કેમ અસમાયોજનની પરિસ્થિતિ ઊભી કરે છે એના સુધી પહોંચી એનું નિદાન કરી અને પછી એ કેવી રીતે ઇન્વોલ્વમેન્ટ એનું વધે એના માટેનું વાતાવરણ એક સમાજ કાર્ય કાર્યકર તરીકે આપણે એને વાતાવરણ પૂરું કરવાનું છે ત્યારે જઈને એ કુટુંબને વધારે એ મદદ કરતો થશે અને કુટુંબની જે સમસ્યા છે એનું સમાધાન થશે બીજું છે ભૌતિક અભિગમ મિત્રો અત્યારે ભૌતિક યુગ ચાલી રહ્યો છે એવું આપણે કહીએ ઔદ્યોગિકરણની જે મુહિમ ચાલી એટલે ઇંગ્લેન્ડમાં સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને એ પછી વિશ્વના બધા દેશોમાં ઔદ્યોગિકરણની અને વિકાસની મુહિમ ચાલી એ થકી આપણે ત્યાં પણ છેલ્લા દોઢસો બસો વર્ષમાં ઔદ્યોગિકરણ અને વિકાસની ગતિ અને આપણો દેશ આઝાદ થયો પછી ઝડપથી વિકાસની ગતિ આપણા દેશમાં ચાલી છે ત્યારે એક ભૌતિક યુગ આવ્યો છે એવું આપણે કહી શકીએ અને આ ભૌતિક જે અભિગમ છે એ પણ દરેક કુટુંબના સભ્યોને અસર કરે છે દરેકનું ભૌતિક રીતે આગળ વધવું છે સુખી થવું છે એટલે જે લોકો આ રીતે વિચારે છે કે ભાઈ મને ભૌતિક સુવિધાઓ ઓછી છે હે ને તો એ સારી રીતે એડજસ્ટમેન્ટ નથી કરી શકતા હમણાં આપણે એક દાખલો જોઈએ કે દાખલા તરીકે કોરોનાના કારણે ઓનલાઈન શિક્ષણની સુવિધા આપણા શિક્ષણ વિભાગો દ્વારા કરવામાં આવેલી છેલ્લા હે ને બે અઢી વર્ષથી એ ચાલે છે તો એમાં શું થાય છે તો એમાં એવું થાય છે કે જે લોકો સુખી સંપન્ન છે આર્થિક રીતે એ લોકોને સ્માર્ટફોન દરેક વિદ્યાર્થી દરેક બાળક પાસે છે પણ જે બાળક ખાસ કરીને આપણે ગામડામાં જોઈએ તો મધ્યમ અને ગરીબ જે પરિવારો છે કુટુંબો છે તો એના ઘરમાં કદાચ એકાદો ફોન હોય પણ બે ત્રણ વિદ્યાર્થી ભણતા હોય હે ને બે ત્રણ વિદ્યાર્થી તરીકે બાળકો ભણતા હોય તો એ દરેકને અલગ સ્વતંત્ર સ્માર્ટફોન એ કુટુંબ લઈ આપી શકતું નથી ત્યારે એ પોતે હે ને ભા આમ ભૌતિક રીતે પોતે દયનીય સ્થિતિ મહેસૂસ કરે છે કે અમારી પાસે નથી માટે એટલે એ અમે ઓનલાઈન શિક્ષણમાં જોડાઈ શકતા નથી અને એના કારણે અમે એ રીતે મહેસૂસ કરી છે કે ભૌતિક જે સુવિધાઓ છે એના અભાવના કારણે એ નિમનકક્ષાના પોતાને મહેસૂસ કરે છે તો એ રીતે જ્યારે કક્ષાના મહેસૂસ કરે છે ત્યારે અન્ય જે સુખી સવર સુખી જે પરિવારો છે એના બાળકોની સરખામણીમાં આ મધ્યમ અને ગરીબ આર્થિક પરિવારના જે કુટુંબો છે એ કક્ષાનું એ પોતે ફિલિંગ કરતા હોય છે તો આ રીતે ભૌતિક અભિગમ પણ જે તે કુટુંબોને હે ને એ કુટુંબોની સ્થિતિને યોગ્ય કરવા માટે એક એ અભિગમ તરીકે આપણે એને સમજી શકીએ ત્રીજું છે સામાજિક અભિગમ મિત્રો આપણા ત્યાં ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી ખાસ કરીને પ્રાચીન કાળથી જોવા જઈએ તો આપણે ત્યાં ચાર પ્રકારના વર્ણો અસ્તિત્વમાં હતા એક સામાજિક સિસ્ટમ હતી આપણે ત્યાં ચાર પ્રકારના વર્ણોની બરાબર તો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર તો બ્રાહ્મણ એ ઉચ્ચ કક્ષામાં ગણાતા બરાબર એ રીતે વૈશ્ય અને ક્ષત્રિય પણ ઉચ્ચ કક્ષામાં પણ જે શૂદ્રો હતા એ નિમ્ન કક્ષાની એક સામાજિક સ્થિતિ આપણે ત્યાં એ ઉદ્ભવેલી હા આપણો દેશ અજાથ્યો ત્યાં સુધી એ સ્થિતિ આપણને ઊંચ નીચના સામાજિક અથવા તો જ્ઞાતિના વર્ગો આપણને જોવા મળતા આજે પણ ઉંડાણના ગામડામાં આપણે જોવા જઈએ તો દલિત પરિવારોને આજે પણ કક્ષાના સામાજિક સ્ટેટસ તરીકે જોવે છે હા ચોક્કસ આપણે શિક્ષિત કુટુંબોમાં શિક્ષિત વર્ગોમાં અથવા તો શહેરોમાં એ છૂતાછૂત આબળછેટની જે સ્થિતિ છે એટલે કે સામાજિક દયનીયતાની જે સ્થિતિ છે એ ઓછી થઈ છે એક સારી બાબત છે તો જો આ રીતે સામાજિક રીતે કોઈને નિમ્ન કક્ષાની ગણવામાં આવે તો એ એવા જે કુટુંબો છે એ પણ પોતે ખૂબ સારી રીતે વિકાસ સાધી શકતા નથી તો એવા કુટુંબો જ્યારે પોતે નિમ્ન કક્ષાની સ્થિતિમાં છે એવું સમજે છે અને જીવે છે તો એવા કુટુંબોને પણ એક વ્યવસાયિક સમાજ કાર્યકર તરીકે આપણે ઉપર ઉઠાવવાનો પ્રયાસ કરીએ અને વધારે સારું હે ને કૌટુંબિક જીવન જીવી શકે અને એવો પ્રયાસ આપણે કરી શકીએ એની વાત છે એ રીતે સ્ત્રી અને પુરુષ તો આપણે ત્યાં ભાગે પુરુષ પ્રધાન સમાજ છે આ સામાજિક અભિગમમાં જ છે તો જ્યારે આપણે ત્યાં જે સંયુક્ત કુટુંબો હતા એના અંદર પણ આ રીતે આપણે એનો બાળ ઉછેર કરેલો કે ભાઈ પુરુષે તો આર્થિક ઉપાર્જન સામાજિક જે બધા નિર્ણયો લેવા એ પુરુષ કરશે અને ઘરની જવાબદારી સ્ત્રીઓ નિભાવશે તો આવી બાબતો આપણે સામાજિકરણમાં થતી આપણે જોતા આવ્યા છીએ તો એના કારણે શું થાય છે તો કે ભાઈ આપણા પુરુષ પ્રધાન સમાજમાં પુરુષો જ્યારે બધા નિર્ણયો લેતા હોય ત્યારે પુરુષ ઉપર છે અને સ્ત્રી એનું સ્ટેટસ નીચું છે હે ને એ રીતે આપણને જોવા મળે છે તો આ ઊંચ નીચના ભેદભાવ એ પણ એક સામાજિક અભિગમમાં આપણે સમજવું જરૂરી છે પણ એક વ્યક્તિ તરીકે સ્ત્રી અને પુરુષ બંને યોગ્ય છે એવું વાતાવરણ બંને સરખા છે એવું વાતાવરણ પૂરી પાડે સ્ત્રીઓ પણ બધા જ કામો કરી શકે નોકરી કરી શકે નિર્ણયો લઈ શકે એવું વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી કે કામગીરી એક સમાજ કાર્યકર કરી શકશે અને એ રીતના જે ઊંચ નીચના ભેદભાવો છે એને ઓછા કરી બરાબર એનું નિરાકરણ લાવી સમસ્યાઓ ઓછી થાય એવો પ્રયાસ એક કૌટુંબિક સમાજ કાર્યકર તરીકે વ્યવસાયિક સમાજ કાર્યકર કરી શકશે હા મિત્રો આપણે આજના આ વક્તવ્યમાં કૌટુંબિક સમાજ કાર્ય કરવા માટે થઈને આપણે જુદા જુદા અભિગમો જોયા અને કુટુંબમાં જે ગુંફન છે કે ભાઈ કુટુંબનું માળખું કેવું છે કુટુંબ કઈ રીતે કામ કરી રહ્યું છે કુટુંબમાં કઈ રીતે સમસ્યાઓ ઉદ્ભવી શકે તો આ બધી બાબતોની આપણે વિગતે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે વિદ્યાર્થી મિત્રો આપ સૌને કૌટુંબિક સમાજ કાર્ય કરવા માટે આ સેશન ખૂબ ઉપયોગી થશે એવી આશા અપેક્ષાઓ સાથે હું ડૉક્ટર બાદર કુરેશી આપ સૌનો આભાર માનું છું નમસ્કાર પ્રણામ